ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની આજની આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના ઉપનેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી ભાઈ શ્રી શૈલેષભાઈ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ નવ પ્રમુખ, પૂર્વ કેબિનેટ મંત્રી અને અમદાવાદ શહેરના પ્રભારી ભાઈ શ્રી વિભુલભાઈ શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ભાઈ શ્રી હિરેનભાઈ ભેંકર, ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રો, સાથીઓ, જે રીતે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કાંડ અને કૌભાંડો જે ઘટનાઓ બની રહી છે, જે ચાલી રહ્યા છે, હું માનું છું કે જે આ રાજ માટે, પ્રજા માટે અને સત્તાધીશો માટે ખૂબ સર્વજનક બાબત છે. જેમને આ રાજ્યની પ્રજાએ 30-30 વર્ષનું શાસન આપ્યું છે, ખોબે ખોબા ભરીને જેમને લોકોને મતો આપ્યા છે, સત્તા ઉપર જેમને બેસાડ્યા છે, આજે એમના જાનમાલ, એમના પરિવારની, એમના કુટુંબોની, એમના બાળકોની સુરક્ષા અને સલામતી નથી રહી અને ક્યાંક ને ક્યાંક એમના ગેરવહીવટોના ભ્રષ્ટાચારના કારણે જે રીતે લોકો જીવતા જ શેકાઈ જાય, જે રાજકોટની અંદર જે અગ્નિકાંડ બન્યું, આપણા સૌની હમણાં તાજી જ વાત છે કે જે રીતે ટીઆરબી ગેમ ઝોનમાં જે ઘટના ઘટી એ માનવ સર્જિત ઘટના હતી. કોઈ પણ સુરક્ષા અને સલામતી, ફાયર સેફટીના કોઈ પણ વ્યવસ્થાઓ ના કરવામાં આવી અને એના કારણે કેટલાક મોટી સંખ્યામાં નિર્દોષ લોકોએ પોતાના જાન ગુમાવ્યા. એની અગાઉ પણ સુરતમાં તક્ષશિલા કાંડ થયું ત્યારે પણ એનાથી ભારતીય જનતા પાર્ટી કોઈ બોધપાઠ નથી લેતી. એ પછી બરોડાની અંદર હરણી તળાવની અંદર જે બોટ કાંડ થયું એ પણ એક માનવ સર્જિત કાંડ હતું, ત્યારે પણ લોકોની સુરક્ષા અને સલામતી માટે કોઈ પગલા નથી લીધા. એ જ રીતે સમગ્ર રાજ્યની અંદર તમે જોઈ રહ્યા છો, ક્યાંક બ્રિજો તૂટી રહ્યા છે, નવા નવા બનેલા બ્રિજો જેને 2-3 વર્ષો થયા હોય અને બ્રિજોની અંદર બ્રિજો તૂટી જાય. સુરતની અંદર અત્યારે મેટ્રો રેલનો જે બ્રિજ છે, હમણાં જે બ્રિજ તૂટ્યો છે, દ્વારકાનો બ્રિજનું અપણા જ ઉદઘાટન થયું છે, 6 મહિના નથી થયા ને આપણે જોયું છે કેટલી મોટી એમાં તિરાડ ને ખામીઓ સર્જાઈ છે. અમદાવાદ શહેરમાં 50 કરોડના ખર્ચે હાર્કેશનનો જે બ્રિજ બન્યો છે, આજે 2-3 વર્ષ માત્ર થયા છે અને આજે લોકો જન આંદોલનો કરી રહ્યા છે બ્રિજ માટે. તમામ ટેકનિકલો, તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારે તમામ ટીમો બનાવી વિજિલન્સ તપાસ કરી, પણ આજ દિન સુધી 2 વર્ષ થયા, લોકોએ પોલીસ ફરિયાદ કરી પણ આજ દિન સુધી કોઈ પગલા લેવામાં નથી આવ્યા. નવો બ્રિજ કરવો, જૂના બ્રિજને રિપેર કરવો, એટલી બધી એમની બિન આવડત અને ગેરવહીવટ ને ભ્રષ્ટાચારે માજા મૂકી છે કે કોઈ પણ એ લોકો નિર્ણય નથી કરી શકતા. અને જે રીતે વિમલભાઈએ વાત કરી, કટકી અને કૌભાંડ અને કમિશનની આ સરકાર છે. હલકી ગુણવત્તાઓનું કામ થાય, નબળી ગુણવત્તાઓનું કામ થાય, લોકોની જાનમાલનું જોખમ થાય, કાયદો ને વ્યવસ્થા ભાંગી પડે એ રીતનું નિર્માણ એમના શાસનમાં થઈ રહ્યું છે. અને જે 2 દિવસ પહેલા જે ઘટના ઘટી છે અમદાવાદ શહેરમાં, હું મેયર રહ્યો, પક્ષનો નેતા રહ્યો, 20 વર્ષ સુધી અમદાવાદના મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે રહ્યા છું, 87માં ચૂંટાયો. અમદાવાદ કોર્પોરેશનના ઇતિહાસમાં હું માનું છું કે આટલું મોટું ભ્રષ્ટાચાર પહેલી વખત હું સાંભળી રહ્યો છું કે ક્લાસ 2 નો એક સામાન્ય અધિકારી 50 લાખ રૂપિયા જેટલી માતબાર રકમની માંગણી કરે છે. 50 લાખ એક સામાન્ય પ્રજાજનની
પડેલો પાર્જિત જમીનના કાયદાના નિયમ હેઠળની જે માંગણી હોય એ માંગણીની અંદર સોદાબાજી કરીને એમના દલાલ ને એમના મળદિયા એન્જિનિયરો ને એજન્ટો સાથે મળીને જે રીતે 50 લાખ ની વાત કરે છે અને છેલ્લે 20 લાખ માં સોદો પડે છે અને 20 લાખ રૂપિયા ની અંદર પછી ફરિયાદી પોતે એન્ટી કરપ્શન પાસે જાય છે અને ફરિયાદી પોતે એન્ટી કરપ્શન ની અંદર જઈને ફરિયાદ કરે ત્યારે એના ત્યાં એન્ટી કરપ્શન ની રેડ પડતી હોય છે અને એના ત્યાં રેડ પડે ત્યારે રંગે હાથે અધિકારી જે છે એ પકડાઈ જાય છે. હવે એના અંદર એટલી વિસંગતા ઉભી થાય કે એના ઘરે રેડ પડે ત્યારે 77 લાખ કે કેટલા રોકડ રૂપિયા 78 લાખ રૂપિયા 77-78 જે રકમ હોય આશરે રોકડ રકમ સોનાના બિસ્કીટો એ બધું પકડાય છે. પણ આની અંદર એક વાત ખૂબ શંકા ઉદભવે છે કે આપ જાણો છો કે જયારે ઇન્કમ ટેક્સ ની કોઈના ત્યાં રેડ પડતી હોય દરોડો પડતો હોય તો આપણે છાપાઓમાં અને લોકોમાં પંચાય કે ભાઈ આજે 20 જગ્યાએ 25 જગ્યાએ દરોડા પડ્યા. કેમ કે એ ગ્રુપ સાથે જે સંકળાયેલા હોય એ તમામ કંપનીઓની સામે દરોડા પડ્યા અને પગલા લેવાયા ને આટલા આટલા કરોડો રૂપિયા પકડાયા આટલા આટલા બેનામી હિસાબો પકડાયા. પણ અહીંયા મને એક એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ સામે એક પ્રશ્ન થાય છે કે આટલી મોટી માતબાર રકમ અમદાવાદ કોર્પોરેશનના ઇતિહાસમાં ખુલ્લો ભ્રષ્ટાચાર આટલી વખત લોકો ફરિયાદ કરવા જયારે તમારી પાસે આવે છે ત્યારે તમે માત્ર ને માત્ર એક હર્ષદ ભોજક એક સામાન્ય અધિકારી છે સેકન્ડ ક્લાસ નો અધિકારી છે એ આટલી મોટી રકમ રહે એટલા એના ઘરે 77-78 લાખ અને સોનાના બિસ્કીટો પકડાય પણ એના તારો એના મૂળિયા ક્યાં સુધી છે આ ષડયંત્રની પાછળ ક્યાં સુધી કયા ઉચ્ચ અધિકારીઓ કયા રાજકીય લોકો ગાંધીનગર સુધી કોનું પીઠબળ છે. હું માનું છું કે એક સામાન્ય અધિકારીની આટલી તાકાત આટલી હિંમત ના હોય કે આટલી માતબાર રકમ રહી શકે. આ ભ્રષ્ટાચારનું રેકેટ ગાંધીનગર સુધી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મૂળિયાના ઉચ્ચ લેવલ સુધી આ લિંક પહોંચે છે. આની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજ પાસે થાય. હું માનું છું કે અમદાવાદ શહેરની વસ્તી આજે જયારે મહાનગરપાલિકા હોય મેગા સિટી હોય કરોડની વસ્તી હોય ત્યારે સામાન્ય વ્યક્તિને હવે ન્યાય નથી મળતો. અમદાવાદ શહેરની એક ઉચ્ચ પ્રણાલિકા હતી કે સાંજે 4-6 માં સામાન્ય નાગરિક પણ મ્યુનિસિપલ કમિશનર ઓફિસમાં જાય તો એના માટેના દરવાજા ખુલ્લા રહેતા હતા. ડેપ્યુટી કમિશનર તમામ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ મેયર થી લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તમામ અધિકારીઓ ચૂંટાયેલી પાંખ અમદાવાદ શહેરની લોકોની સુખ દુઃખ અને લોકોની જે જન ફરિયાદો છે એના સાંભળવા માટે અમદાવાદ મહાનગરપાલિકામાં કમિશનર સહિત બધા ઉપલબ્ધ રહેતા હતા. એ વાત હવે વિસરાઈ ગઈ છે. તમે તપાસ કરી લો કોઈ ધારાસભ્ય હોય કોર્પોરેટર હોય એની તો વાત જ જુદી રહી પણ કોઈ સામાન્ય વ્યક્તિ તો હવે ચારો તરફ પેલા સિક્યુરિટી ગાર્ડો મૂકી દીધા છે. એને જોઈને ભય ભીત થઈને લોકો તો અંદર જઈ જ નથી શકતા. જેમ સચિવાલયની અંદર જે રીતે પરિસ્થિતિ કરી છે એ જ પરિસ્થિતિ મહાનગરપાલિકામાં થઈ ગઈ. કોઈ પણ અધિકારીના ત્યાં કોઈ પણ જનતા કે પબ્લિક મળવા જાય તો સાહેબ મીટિંગમાં છે, સાહેબ મીટિંગમાં ગયા છે, સાહેબ હાજર નથી. અત્યારે કમિશનરની મીટિંગમાં ગયા છે, અત્યારે ગાંધીનગર મીટિંગમાં ગયા. આપ જોઈ લો મીટિંગ જ ચાલતી જ હોય છે. એર કન્ડિશન ઓફિસમાં બેસીને માત્ર ને માત્ર કાંડ કૌભાંડો ગેરવહીવટ ભ્રષ્ટાચાર કટકી સિવાય અમદાવાદ મહાનગરપાલિકા આજે લોકોને દોચક ભરી જિંદગીમાં કરી નાખ્યો છે. તૂટેલા રોડ રસ્તા ઉભરાતી ગટરો આ ચોમાસાની અંદર એક છાપટું પડે અને તમે જોઈ રહ્યા તો ઠેર ઠેર રોડો તૂટી જાય, પાણીઓ ભરાઈ જાય, રોગચાળાઓ ફાટી નીકળે, ગટરો ઉભરાતી હોય, બ્રિજો તૂટી જાય એની કોઈ પણ જન સુવિધા કે સુખાકારી માટે આજ દિન સુધી સત્તાધારી ચૂંટાયેલી પાંખ હોય કે મ્યુનિસિપલ વહીવટી અધિકારી હોય એમને કોઈ પણ પ્રયાસ નથી કર્યા. જનરલ બોર્ડમાં પણ કોઈ ચર્ચા નથી થતી. વિપક્ષ જયારે આવા પ્રશ્નોની રજૂઆત કરતા હોય ત્યારે જનરલ બોર્ડની અંદર સભા તરત જ પૂરી કરી દેવામાં આવે, 0 અવર જે છે પૂરો કરી દેવામાં આવે. અમદાવાદના મહાનગરપાલિકામાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ પ્રથમ આ
નગરપાલિકાના પ્રમુખ હતા. એક પ્રણાલિકા હતી, એક પરંપરા હતી કે વિપક્ષના સભ્યો ગમે તે ચૂંટાય એ પ્રણાલિકાની અંદર સ્ટેન્ડિંગ કમિટી અને જુદી જુદી કમિટીઓમાં વિપક્ષના સભ્યોને રાખતા હતા. વિપક્ષ હંમેશા એ લોકોનો અવાજ સત્તાધીશોને ધ્યાન ઉપર લાવતો હોય છે. લોકશાહીને પ્રજાતંત્રની અંદર લોકતંત્રની અંદર વિપક્ષ એ એક બંધારણીય રીતે આ દેશનું એક ત્રીજું નેત્ર છે કે જે લોકોના હાથના અધિકારો માટે ચૂંટાયેલી પાક અધિકારીઓનું ધ્યાન દોરતું હોય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ ગેરવહીવટને ભ્રષ્ટાચારો કરવા માટે તમામ કમિટીઓમાંથી જે એક 50 વર્ષથી ચાલતી પરંપરાઓ તોડી નાખી છે, તમામ કમિટીઓમાંથી વિપક્ષને રાખ્યા નથી. શેના માટે નથી રાખ્યા? કે આ ગેરવહીવટો ભ્રષ્ટાચારો કાંડ અને કોભાંડો કરવાના હોય અને એમને છૂટો દૂર મળી જાય અને આ જ પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે. એટલે મારે આપના માધ્યમથી એ જ કહેવું છે કે હવે ભારતીય જનતા પાર્ટી જાગે. મુખ્યમંત્રી શ્રી કેબિનેટ મીટિંગમાં પણ કહે છે, મુખ્યમંત્રી શ્રીને કેબિનેટ મીટિંગમાં કહેવું પડે એ શરમજનક બાબત છે કે અધિકારીઓ જોવે છે પણ નીકળી જાય છે. અને બીજી પણ એક એમને ટકોર કરી, મેં ક્યાંક સોશિયલ મીડિયા ઉપર જોયું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ લોકોની ફરિયાદને વાંચા નથી આવતા. હું માનું છું કે જયારે 156 સીટ કરતા પણ વધારે બહુમતી તમને જયારે લોકોએ ચૂંટીને મોકલ્યા હોય, મહાનગરપાલિકા તમારી, રાજ્ય સરકાર તમારી, કેન્દ્ર સરકાર તમારી, એ પછી પણ તમે લોકોને ન્યાય ના આપી શકો, લોકોને સુખાકારી ના આપી શકો, અને એવી અનેક બાબતો થોડીક તમારા ઉપર પણ ધ્યાન ઉપર આપવા માંગુ છું કે આ ડિપાર્ટમેન્ટ ટીટીઓ ડિપાર્ટમેન્ટ એટલું ભ્રષ્ટ થઈ ગયું છે કે તમારે કોઈ પણ મકાનનું પ્લાન મૂકવું હોય તો જે રીતે હમણાં જ રાહુલજીએ પાર્લામેન્ટની અંદર સંસદમાં ઐતિહાસિક વાત કરી, અભિમન્યુના કોઠાની વાત, આ મહાનગરપાલિકા એ જ અભિમન્યુનો કોઠો છે કે સામાન્ય વ્યક્તિ પોતાને મકાન બનાવવાનું હોય તો એ પ્લાન પાસ કરાવી જ ના શકે એટલો એનો ગેરવહીવટો ભ્રષ્ટાચારો કાયદાકીય વિસંગતાઓ મૂકવામાં આવી છે. તમે ગેરકાયદેસર બાંધકામ ને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી લાવ છો. કેટલી વખત ઇમ્પેક્ટ ફી લાયા? 3-3, 4-4 વખત ઇમ્પેક્ટ ફી લાયા, પણ એ કાયદાનો અમલ નથી થઈ શકતો એટલી વિસંગતાઓ છે. કેમ કે તમે એક તરફ ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા પછી એને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી લાવ છો, એ કાયદાનો પણ અમલ થતો નથી. કેમ કે ભ્રષ્ટાચાર ને ગેરવહીવટ ને તમારી નીતિ અને સિદ્ધાંતો એવા છે કે સીધી અને સરળ રીતે કોઈ પણ લોકોને કાયદાનું પાલન ના થઈ શકે. અને ક્યાંક તમારા પ્લાનો પાસ થઈ ગયા, નાના મોટા બાંધકામો કર્યા, પ્લાન પાસ થઈ જાય અને તમે બાંધકામ કરી શકો છો, પણ બાંધકામ કર્યા પછી સૌથી દુઃખદ અને વેદના ઉભી કરનારી વાત છે જયારે વ્યૂ પરમિશન તમે લેવા જાઓ અને વ્યૂ પરમિશન વગર તમે મકાનની વપરાશ નથી કરી શકતા, ત્યારે ફ્લેટ દીઠ કહું છું 25,000 રૂપિયા તમારે કરપ્શન ને ભ્રષ્ટાચાર એ ત્યાં ચૂકવવું પડે. કમર્શિયલ કર્યું હોય તો કમર્શિયલ પ્રમાણે ભાવો આપવા પડે, એ તમામ વસ્તુઓ ત્યાં ચૂકવાય ત્યારે તમને વ્યૂ પરમિશન મળે. એટલે આજે તમે જુઓ કે મકાનોની કિંમતો વધતી જાય છે, સામાન્ય વ્યક્તિ ઘર નથી લઈ શકતો, કેટલાક તો મકાનો એવા છે કે જેમને વ્યૂ પરમિશન નથી પડી, લોકો રહેવા પણ જતા રહ્યા, બેંકોએ લોન પણ આપી દીધી, ટેનેટ લાઈન પાણીની લાઈન પણ મળી ગઈ છે, પણ આ દિન સુધી એને વ્યૂ પરમિશન નથી મળી અને એની અંદર કોર્પોરેશનના નિયમો છે. આજ આપ જોઈ રહ્યા છો કે એક તરફ આપણે જયારે ચોમાસું આવ્યું છે વૃક્ષારોપણ કરીએ છીએ, ટ્રી પ્લાન્ટેશન કરીએ છીએ, અત્યારે એક તરફ વાત કરી ભાઈ કુદરતી રીતે ગરમીની અંદર અને જે કુદરતી રીતે વૃક્ષોનું જે નિકંદન નીકળી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે પણ જગ્યા ઉપર બાંધકામ થાય છે ત્યાં જે ટ્રી પ્લાન્ટેશન કરવાનું હોય, વૃક્ષારોપણ કરવાનું હોય, કોઈ પણ તમે ફ્લેટોમાં કમર્શિયલ બિલ્ડિંગોમાં તમે જઈ આવો ત્યાં નથી, ત્યાં નિયમ છે ડેમેજ સુરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાણીનું શુદ્ધિકરણ કરવા માટે એવી કોઈ સુવિધા ત્યાં રાખવામાં આવતી નથી. પર્કોલેટિંગ વેલ પાણી જે છે આજે ધીમે ધીમે પાણીનું સ્તર જે છે કેમ કે ચારો તરફ રોડ રસ્તા આરસીસી ને બધી જગ્યા થઈ ગયા પાણી વહી જાય છે, એના માટે નિયમમાં જીડીસીઆરમાં જોગવાઈ કરેલી છે પર્કોલેટિંગ વેલની, એ કોઈ પણ જગ્યાએ પર્કોલેટિંગ વેલ ચાલતી નથી.
એટલે તમામ ક્ષેત્રે માત્ર એરકન્ડિશન ઓફિસ ઉપર કાગળ ઉપરની યોજનાઓ ચાલે છે, માત્ર ગેરવહીવટ ભ્રષ્ટાચાર અને આમ કહેવાય કે ભાજપ સત્તાના નશામાં મસ્ત અને પ્રજા ત્રસ્ત એવું તંત્ર આખું ચાલી રહ્યું છે. તમામ વિભાગ, ઇજનેર ડિપાર્ટમેન્ટ હોય, ટાઉન પ્લાનિંગ વિભાગ હોય, આરોગ્ય વિભાગ હોય, આજે લોકો ફરિયાદ કરે કે અમને ખાવાની અંદર કઈ જીવાત આવી છે ત્યારે તમે જઈને સીલ મારો છો. વોર્ડ વાઇઝ તમામ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ છે નિમણૂક કરેલી, તમામ વોર્ડ વાઇઝ આરોગ્યના છે, ટાઉન પ્લાનિંગ છે, હેલ્થના છે, ઇજનેરના છે, તમામ વોર્ડ વાઇઝ ઓફિસો કરેલી છે, અધિકારીઓ મૂકેલા છે, તમામને સત્તાઓ આપવામાં આવેલી છે, પણ કોઈ પણ પ્રજાલક્ષી પ્રજાના સુખાકારી માટેના કોઈ પણ કાર્યો થતા નથી. પ્રજાના ટેક્સના નાણાથી મ્યુનિસિપલ કોર્પોરેશનનો વહીવટ ચાલે છે, ત્યારે એક તરફ તમે મ્યુનિસિપલ ટેક્સ ઉપર ટેક્સ વધારતા જાઓ છો, જુદા જુદા કરનું ભારણ લોકો ઉપર નાખતા જાઓ છો. તમે જુઓ છેલ્લા 15 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી કેટલા ટેક્સો મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર વ્યવસાય વેરો આ તે એટલું બધું કમરતોડ ટેક્સ વધારો કર્યો છે અને સુવિધાઓની નામે તમે જુઓ તો મીંડું છે માત્ર. એટલે આજે કોંગ્રેસ પાર્ટી આ બાબતે ખૂબ ગંભીરતાથી લઈ રહી છે અને આવનાર દિવસોમાં એમના ગેરવહીવટો અને ભ્રષ્ટાચારનો ઉજાગર માટે આક્રમકતાથી લોકોના હક અધિકારો માટે કોંગ્રેસ પાર્ટી સંઘર્ષ કરશે. ધન્યવાદ.